ભુજમાં ખુરશી ખેંચવાની ઘટનામાં જાણીતા એડવોકેટ અને કોંગ્રેસના આગેવાન એચએસ આહિરના અધિક સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યો. જજે તેમના શરતી જામીન મંજૂર કરતા કોંગ્રેસમાં આનંદની લાગણી વ્યાપી. કચ્છ કોંગ્રેસના લડાયક નેતા અને જાણીતા એડવોકેટ એચએસ આહિરના આખરે અધિક સેશન્સ કોર્ટ જજે તેમના જામીન આજે મંજૂર કરતા કોંગ્રેસના વર્તુળમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. કેસ જાણે એવો હતો કે તાજેતરમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ભુજ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં આઈબીના મહિલા પોલીસ કોન્સ્ટેબલ રીના ચૌહાણ ત્યાં હાજર હતી. કોઈપણ કારણોસર ખુરશી ખેંચવાની જે વાત હતી તેને લઈને તેમને ઈજા પહોંચી હતી. સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યું. દરમિયાનમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. એટ્રોસિટી એક્ટ હેઠળ કલમ દાખલ કરવામાં આવી હતી. દરમિયાનમાં બંને પક્ષે ભારે જંગ જામ્યો હતો અને આજે આખરે એચએસ આહિરના અધિક સેશન્સ કોર્ટ જજે તેમને જામીન મંજૂર કર્યા છે અને જામીન મંજૂર થતાની સાથે જ કોંગ્રેસના જે આગેવાનો છે તેની પોતાની પ્રતિક્રિયામાં આખરે સત્યનો વિજય થયો છે અને અધિક સેશન્સ કોર્ટે તેમના જામીન મંજૂર કરતા એચએસ આહિરનો છુટકારો થયો છે. જો કે સરકાર તરફથી વધુ આગળ જવાની તૈયારી છે કે કેમ તે અંગે હજી પ્રતિક્રિયા મળી નથી, પરંતુ એચએસ આહિરના જે જામીન મંજૂર થયા છે તેને લઈને કોંગ્રેસના વર્તુળમાં ભારે આનંદની લાગણી વ્યાપી છે અને આ સમગ્ર ઘટના માત્ર કચ્છમાં નહીં પણ ગુજરાતમાં ચર્ચાસ્પદ બની હતી અને ગૃહમંત્રીએ તેનું ટ્વીટ પણ કર્યું હતું.